રાત્રમાં અમદાવાદમાં ફૂલની માંગ પણ વધી છે। જમાલપુર માર્કેટમાં ફૂલની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। નવરાત્રીમાં માતાજીની આરાધના કરવા માટે ફૂલની માંગ વધી છે, જેમાં ખાસ કરી ગુલાબના ફૂલની અછત જોવા મળી રહી છે, જેથી હાલ ગુલાબના એક કિલોના ભાવ 600 રૂપિયાએ પહોંચ્યા છે। પીળા કલરના ફૂલના એક કિલોના ભાવ 30-40 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે। નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રી તહેવાર છે માની આરાધનાનો, પૂજા અર્ચનાનો, અને તમામ પૂજા અર્ચનામાં ફૂલની જરૂર પડતી હોય છે, ગુલાબની જરૂર પડતી હોય છે। અમદાવાદનો આ ફૂલ બજાર છે, જમાલપુર ખાતે આવેલું, તમે જોઈ શકો છો અહીંયા ભીડ કેટલી છે। સવારથી જ જે વેપારીઓ છે, નાના મોટા તમામ વેપારીઓ પોતાના ફૂલનો માલ લઈ અને અહીંયા આવી જાય છે। વહેલી સવારથી આ માર્કેટ ચાલુ થઈ જાય છે। જો કે વેપારીઓનું કહેવું છે કે આ વખતે ગુલાબના ભાવ આસમાને પહોંચ્યા છે, 600 રૂપિયા કિલો ગુલાબ મળી રહ્યા છે બજારમાં, જ્યારે પીળા જે ગોટા છે તેનો ભાવ 300-400 રૂપિયા છે। આ ભાવ વધારો કેમ છે, આટલી અછત કેમ છે, જે વેપારી છે તેની સાથે જ વાત કરીશું। કાકા, ગુલાબના ભાવ અત્યારે શું ચાલી રહ્યો છે? અત્યારે ગુલાબનો ભાવ 600 રૂપિયા કિલો ચાલે છે માર્કેટનો ભાવ અત્યારે। આટલો ભાવ વધારો કેમ? આટલો ભાવ વધારે કેમ કે માલ જ ઓછું થઈ ગયું છે બેન, મગે ખેતરોમાં પાણી ભરાયેલું છે તો કોઈ તોડવા જતો નથી, ખાલી ગુલાબને દંડી, ખાલી ગુલાબના છોડ જ ઊભા છે, આ પાંદડામાં કશું છે નથી તો ગુલાબ થતો નથી, એટલે જેટલા ગુલાબ થાય એટલે એ ખેડૂતને જો 500-500 કિલો ગુલાબ આવતો એનો 3-4 કિલો ગુલાબ આવે છે અત્યારે, હજી પોઝિશન છે માર્કેટમાં। અન્ય જે ફૂલ છે પીડા ગોટા એનો ભાવ અંદાજે કેટલો ચાલે? અત્યારે 30 રૂપિયા કિલો, 40 રૂપિયા કિલો ગોટા ચાલે છે મેમ કિલો। અને બીજો જે કહીએ કે ગુલાબ અને ફૂલની ડિમાન્ડ કેવી છે? ડિમાન્ડ તો એ ગુલાબનું છે, ગુલાબને બધા સફેદ ફૂલની ડિમાન્ડ છે અત્યારે, એ ફૂલનું છે, એ બી 500 રૂપિયા લીલી વેચે સફેદ ફૂલ અત્યારે તો। તો જે ભાવ વધારો થયો છે માર્કેટમાં, ગુલાબની ડિમાન્ડ વધારે છે, ગુલાબના ભાવ આસમાને પહોંચ્યા છે, 600 રૂપિયા કિલો જે કહી શકાય કે માર્કેટમાં ગુલાબ વેચાઈ રહ્યા છે, જ્યારે પીડા જે ગોટા છે તે 30-40 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ ચાલી રહ્યો છે। જો કે અત્યારે 30-40% બંનેમાં ભાવ વધ્યા હોય નવરાત્રિના તહેવારને લઈને તેવું લાગી રહ્યું છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે આશકાજારી, ઝીમડી, અમદાવાદ।